અરવલ્લી જિલ્લાના મોડાસાએ શિક્ષણની નગરી તરીકેની નામના જાળવી જ રાખી છે. તેનું ઉત્તમ ઉદાહરણ મોડાસાના વિદ્યાર્થીઓ કે જે એસસી હોય કે એચએસસી હોય કે 11 સાયન્સ પર તે જિલ્લામાં અને ઉત્તર ગુજરાતનું શાળાનું નામ ઉજાગર કરતા જ રહે છે. ત્યારે મોડાસા કે એનશાહ શાળાનો વિદ્યાર્થી અરવલ્લી જિલ્લામાં 99.96% પર્સન્ટાઇલ રેન્ક અને વિજ્ઞાનમાં 98% લાવીને મોડાસા તથા જિલ્લાનું નામ રોશન કર્યું છે. મોડાસામાં આવેલ કે એન શાહ મોડાસા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પટેલ ભૂમિલ રમેશભાઈ ધોરણ 11માં સાયન્સની પરીક્ષામાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર માત્ર એક જ વિદ્યાર્થી છે કે જેને સેમેસ્ટર 2માં A1 ગ્રેડ મેળવી મોડાસા અને અરવલ્લી જિલ્લાનું નામ ગુજરાત લેવલે શિક્ષણની નગરી તરીકે જાળવી અને પોતાના ગુરુ હોય કે માતા પિતા તેમની મહેનતને સાર્થક કરી બતાવી છે. જેને 99.96% રેન્ક અને વિજ્ઞાનમાં 98% લાવી તેને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી જો ચાહતે તો શું નથી કરી શકતો. મારે 11માના બોર્ડના બીજા સેમમાં 93.40% આવે છે, સાયન્સના વિષયમાં 98% આવે છે, મારી પર્સન્ટાઇલ રેન્ક 99.96% છે. મારે મારી આ સફળતાનું શ્રેય હું મારા ગુરુજી માતા પિતા અને મિત્ર વર્તુળને આપું છું. અરવલ્લી જિલ્લાની મોડાસા હાઈસ્કૂલે 96 વર્ષ પૂર્ણ કરી 97મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે પ્રિન્સિપલ જણાવે છે કે આ શાળાએ દેશને એન્જિનિયરો ડોક્ટર તથા પ્રતિષ્ઠિત નાગરિકો આપેલ છે. જ્યારે હજુ આ શાળા કેટલાય વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી જિલ્લાનું નામ રોશન કરશે ત્યારે અત્યારે 11 સાયન્સના વિદ્યાર્થીને શાળા ટ્રસ્ટ અને મોડાસા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. 30 જૂને આ સંસ્થાએ 96 વર્ષ પૂરા કરી 97મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે 100 વર્ષ જૂની આ સંસ્થા અનેક ડોક્ટરો એન્જિનિયરો અને પ્રતિષ્ઠિત નાગરિકો સમાજને આપ્યા છે. એ જ કડીમાં એક વધારો કરતા આ અમારી સ્કૂલનો વિદ્યાર્થી પટેલ ભૂમિલ આર જેણે એના પરિવારની સાથે સાથે આ શાળાનું પણ નામ રોશન કર્યું છે અને ચાલુ વર્ષે માર્ચ 2015માં 11મા સેમેસ્ટર 2ની જે પરીક્ષા લેવાઈ એમાં આ વિદ્યાર્થી 93% કુલ અને સાયન્સમાં 97% મેળવી અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ ક્રમે જ્યારે ઉત્તીર્ણ થયો છે ત્યારે શાળા પરિવાર અમારું કેળવણી મંડળ અને સમગ્ર મોડાસા શહેર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને વિદ્યાર્થીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી.